थर्मल वन सब्जेक्ट नी अंदर आजे आपणे चेप्टर नंबर वन टू फेज सीस्टम ना एमसीक्यू सोल्व करशुं। सौथी पहेलो एमसीक्यू आपणे जोई, ए सिंगल सबस्टेंस विथ ए होमोजीनियस मोलेक्युलर स्ट्रक्चर एंड इनवेरिएबल केमिकल कॉम्पोजिशन इज नोन एज। એટલે કોઈ પણ એક સિંગલ સબસ્ટન્સ છે જેનું મોલેક્યુલર સ્ટ્રક્ચર એક સરખું છે, એટલે કે હોમોજીનિયસ છે, અને એનું જે કેમિકલ કોમ્પોઝિશન છે એ પણ ઇનવેરિયેબલ છે, એટલે કે ચેન્જ નથી થતું, તો એને શું કહેવામાં આવે? ઓપ્શનની અંદર છે ટુ ફેઝ સિસ્ટમ, પ્યોર સબસ્ટન્સ, એન્થાલ્પી કે એન્ટ્રોપી। એની અંદર સાચો આન્સર પ્યોર સબસ્ટન્સ આવશે, કે પ્યોર સબસ્ટન્સની અંદર તેનું મોલેક્યુલર સ્ટ્રક્ચર અને કેમિકલ કોમ્પોઝિશન એક સરખું હોય છે। સેકન્ડ વન, ધ વેલ્યુ ઓફ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ ઇઝ। તો આપણે ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ ભણી ગયા, જેની અંદર પ્રેશર અને ટેમ્પરેચર બંનેની વેલ્યુ આપેલી છે, કે જે જગ્યાએ આપણને ગ્રાફમાં ટ્રિપલ પોઈન્ટ આવે મળે છે તેની જે વેલ્યુ અલગ અલગ આપેલી છે, તેમાં જે સાચો આન્સર છે ઈ એ છે, જેની વેલ્યુ આપેલી છે 0.6113 કિલો પાસ્કલ, એ પ્રેશર છે, અને એનું ટેમ્પરેચર 273.16 કેલ્વિન। એના સિવાયના જે અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાંથી આન્સર એ છે એ સાચો છે। નેક્સ્ટ વન, ઇન ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ ધ લાઈન વિચ ડિવાઇડ્સ સોલિડ એન્ડ લિક્વિડ સ્ટેટ ઇઝ નોન એઝ। તો ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામની અંદર જ્યારે ફેઝ ચેન્જ થાય છે ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ, તો ફેઝ ચેન્જ વચ્ચે એક લાઈન આવે છે કે જે બંને ફેઝને ડિવાઈડ કરે છે, એ લાઈનને શું કહેવામાં આવે? તેની અંદર ઓપ્શનમાં બોઇલિંગ લાઈન, ફ્યુઝન લાઈન, સબ્લિમેશન અથવા તો નન ઓફ ધ એબોવ। તેની અંદર આપણને ખ્યાલ છે કે જ્યારે સોલિડ ફેઝ ટુ લિક્વિડ ફેઝની અંદર કન્વર્ઝન થતું હોય, એટલે કે સોલિડમાંથી લિક્વિડમાં જ્યારે ફેઝ ચેન્જ થતો હોય, તો ત્યારે એને કહેવામાં આવે છે ફ્યુઝન લાઈન। જે બોઇલિંગ લાઈન છે એની અંદર લિક્વિડ ટુ ગેસિયસ ફેઝ છે એ ચેન્જ થાય, અને સબ્લિમેશનની અંદર ડાયરેક્ટલી સોલિડનું ગેસિયસ ફેઝની અંદર ચેન્જ થાય। એટલે આની અંદર જે સાચો આન્સર છે એ ફ્યુઝન લાઈન આવશે, કે જેમાં સોલિડ કોઈ પણ સોલિડ સબસ્ટન્સ હોય, સોલિડ ફેઝ હોય, એનું લિક્વિડ ફેઝની અંદર કન્વર્ઝન થાય છે। નેક્સ્ટ વન, ધ ડિગ્રી ઓફ સુપરહીટ ઇઝ ડિનોટેડ બાય। તો ડિગ્રીઓ જ્યારે ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ હોય એનું કન્વર્ઝન સુપરહીટેડ સ્ટીમમાં થાય છે, તો બેયનું જે ટેમ્પરેચર ચેન્જ છે એને કહેવામાં આવે છે ડિગ્રી ઓફ સુપરહીટ, એટલે કે ટેમ્પરેચર ઓફ સુપરહીટેડ સ્ટીમ માઇનસ ટેમ્પરેચર ઓફ સેચ્યુરેટેડ સ્ટીમ। એમાં ઓપ્શન આપેલા છે, સૌથી પહેલું છે ટી સૂપ માઇનસ ટી સેટ, ત્યાર પછી ટી સેટ માઇનસ ટી સૂપ, થર્ડ વન ટી સેટ, અને છેલ્લો ઓપ્શન આપેલો છે ટી સૂપ। એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ હોય એનું ટેમ્પરેચર હજી વધારવામાં આવે, એને સેન્સિબલ હીટ દેવામાં આવે, ત્યારે સ્ટીમ છે એ સુપરહીટેડની અંદર કન્વર્ટ થતી હોય છે। એટલે સુપરહીટેડ સ્ટીમનું ટેમ્પરેચર વધારે હોય એઝ કમ્પેર ટુ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ ટેમ્પરેચર, એટલે એની અંદર આવશે ડિગ્રી ઓફ સુપરહીટની અંદર ટેમ્પરેચર ઓફ સુપરહીટેડ સ્ટીમ માઇનસ ટેમ્પરેચર ઓફ સેચ્યુરેટેડ સ્ટીમ, એટલે કે ટી સૂપ માઇનસ ટી સેટ। એટલે જે સૌથી પહેલો ઓપ્શન છે આની અંદર, ઓપ્શન એ ટી સૂપ માઇનસ ટી સેટ, એ આ સાચો આન્સર આવશે। ત્યાર પછી નેક્સ્ટ વન, ધ ફોર્મ્યુલા ઓફ ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ સ્ટીમ ઇઝ। એટલે ડ્રાયનેસ ફ્રેક્શનની અંદર આપણે ભણી ગયા છીએ, એટલે એને શુષ્કાંક કહેવામાં આવે। કોઈ પણ સ્ટીમ હોય, વેટ સ્ટીમ, તો એની અંદર ડ્રાયનેસ કેટલું છે, એટલે કે સૂકાપણું કેટલું છે, એને મેઝર કરવા માટે ડ્રાયનેસ ફ્રેક્શનનો યુઝ થાય છે। તો એની અલગ અલગ ફોર્મ્યુલાસ આપેલી છે, બરાબર, એમ એફ માઇનસ એમ જી ડિવાઈડ બાય એમ એફ, એટલે આની અંદર ફોર્મ્યુલાસની અંદર એમ એફ એટલે
मास ऑफ फ्लूइड कहेवामां आवे अने एम जी एटले के मास ऑफ गैस कहेवामां आवे। बराबर, सेकंड ऑप्शन एम जी माइनस एम एफ डिवाइड बाय एम एफ, थर्ड छे एम जी डिवाइड बाय एम एफ माइनस एम जी, अने छेल्लू छे एम जी डिवाइड बाय एम जी प्लस एम एफ। एटले आनी अंदर जे टोटल मास ऑफ स्टीम होय, वेट स्टीम, टोटल मास ऑफ वेट स्टीम, एनी अंदर गैस अने फ्लूइड बन्नेनो मास इंक्लूड थतो होय छे। बराबर, એમાંથી આપણે ડ્રાયનેસ ફાઇન્ડ કરવાની છે। બરાબર, એટલે એનું સુકાપણું કેટલું છે। એટલે જે ઓપ્શન ડી છે, બરાબર, એની અંદર છે કે એમ જી એટલે કે માસ ઓફ ગેસ ડિવાઇડ બાય એમ જી પ્લસ એમ એફ એટલે કે ટોટલ માસ ઓફ વેટ સ્ટીમ, એટલે આની અંદર સાચો આન્સર આવશે એમ જી ડિવાઇડ બાય એમ જી પ્લસ એમ એફ। બરાબર, ત્યાર પછી નેક્સ્ટ વન, ધ ફોર્મ્યુલા ફોર એન એન્થાલ્પી ઓફ સુપર હીટેડ સ્ટીમ ઇઝ। બરાબર, આપણે વેટ સ્ટીમ, ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ અને સુપર હીટેડ સ્ટીમ ત્રણેયની ફોર્મ્યુલા આપણે એન્થાલ્પી અને એન્ટ્રોપી એની ફોર્મ્યુલા ભણી ગયા છીએ। તો આની અંદર આપણે એન્થાલ્પી ઓફ સુપર હીટેડ સ્ટીમની ફોર્મ્યુલા આપણે સાચી માર્ક કરવાની છે અથવા તો સાચો આન્સર આપવાનો છે। તો એની અંદર અલગ અલગ ફોર્મ્યુલાસ આપેલી છે। બરાબર, સૌથી પહેલું પહેલી છે કે એચ સૂપ ઇક્વલ ટુ એમ એફ સોરી એચ એફ પ્લસ એચ એફ જી પ્લસ સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ ત્યાર પછી સેકન્ડ ઓપ્શન છે એચ સૂપ ઇક્વલ ટુ એચ એફ માઇનસ એચ એફ જી પ્લસ સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ થર્ડ વન ઇઝ એચ સૂપ ઇક્વલ ટુ એચ એફ જી માઇનસ એચ એફ પ્લસ સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ અને છેલ્લો ઓપ્શન આપેલો છે એચ સૂપ ઇક્વલ ટુ એચ એફ જી માઇનસ એચ એફ માઇનસ સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ એટલે આની અંદર આપણે સુપર હીટેડ સ્ટીમની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે। તો સ્ટાર્ટિંગ ફ્રોમ એન્થાલ્પી ઓફ ફ્લુઇડ અપ ટુ ધ એન્થાલ્પી ઓફ સુપર હીટેડ સ્ટીમ ત્યાં સુધી આપણે જવાનું છે। તેની અંદર જ્યારે આપણે એન્થાલ્પી ઓફ ફ્લુઇડ કન્સિડર કરશું તેને એચ એફ દ્વારા ડિનોટ કરવામાં આવે, પછી વેટ સ્ટીમ આવશે, બરાબર, એટલે એને કહેવામાં આવે છે એચ એફ જી, અને પછી આવશે સુપર હીટેડ સ્ટીમ, બરાબર, એટલે સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ એટલે બંને ત્રણેયનો આપણે એડિશન કરવાનું। એટલે સૌથી પહેલો ઓપ્શન છે એચ એફ પ્લસ એચ એફ જી પ્લસ સીપી ઇન્ટુ ટી સૂપ માઇનસ ટી સેટ એની અંદર સાચો આન્સર આવશે। ત્યાર પછી નેક્સ્ટ વન, ઇન અ થ્રોટલિંગ પ્રોસેસ વી કેન ઓપ્ટેન, જ્યારે થ્રોટલિંગ પ્રોસેસ થતી હોય કોઈ પણ ડિવાઇસની અંદર ત્યારે આપણને શું મળે છે। તો થ્રોટલિંગ પ્રોસેસ વખતે જે હાઈ પ્રેશર હોય એનું લો પ્રેશરની અંદર કન્વર્ઝન થાય છે, બરાબર ને, કોઈ પણ સ્ટીમ હોય કે કોઈ પણ ફ્લુઇડ હોય તેની અંદર અલગ અલગ ઓપ્શન આપ્યા છે। સૌથી પહેલું છે લો એન્થાલ્પી ટુ હાઈ એન્થાલ્પી ઓફ સ્ટીમ, એટલે કે એની અંદર આપણને લો ટુ હાઈ એની એન્થાલ્પી મળે છે, ફ્રોમ લો એન્થાલ્પી ટુ હાઈ એન્થાલ્પી। સેકન્ડ છે લો વોલ્યુમ ટુ હાઈ વોલ્યુમ ઓફ સ્ટીમ, એટલે એની અંદર વોલ્યુમ છે એ વધારે મળે છે ફ્રોમ લોઅર ટુ હાયર। ત્રીજો ઓપ્શન છે હાઈ પ્રેશર ટુ એ લો પ્રેશર ઓફ સ્ટીમ, અને છેલ્લો ઓપ્શન છે લો પ્રેશર ટુ હાઈ પ્રેશર ઓફ એ સ્ટીમ, એટલે થ્રોટલિંગની અંદર આપણું પ્રેશર છે સ્ટીમનું એ ડિક્રીઝ થાય છે, એટલે આની અંદર ઓપ્શન સી આવશે હાઈ પ્રેશર ટુ એ લો પ્રેશર ઓફ સ્ટીમ। ત્યાર પછી નેક્સ્ટ વન, ફોર ફ્રોમ મોલિયર ડાયાગ્રામ વી કેનોટ ઓપ્ટેન ફોલોઈંગ વેલ્યુ ઓફ સ્ટીમ, કે મોલિયર ડાયાગ્રામમાં મોલિયર ડાયાગ્રામની અંદર આપણને આમાંથી શેની શેની વેલ્યુ નથી મળી શકતી, તેની અંદર અલગ અલગ ઓપ્શન છે પ્રેશર, તો પ્રેશરની વેલ્યુ મળી શકે, પ્રેશરની લાઈન છે પ્રેશર લાઈન, બરાબર। ત્યાર પછી વેલોસિટી છે, તો આપણને ખ્યાલ છે કે મોલિયર ડાયાગ્રામની અંદર વેલોસિટી લાઈન આપેલી નથી, બરાબર, એટલે એમાં વેલોસિટી નહીં આવે, બરાબર, એટલે સાચો આન્સર બી છે વેલોસિટી। એના સિવાયના ઓપ્શનની અંદર જોઈએ આપણે, એના પછી આવે છે સ્પેસિફિક વોલ્યુમ, તો પ્રેશરની સાથે સ્પેસિફિક વોલ્યુમની લાઈન છે મોલિયર ડાયાગ્રામમાં, બરાબર, એટલે આપણને એની વેલ્યુ મળી શકે, બરાબર, અને છેલ્લું છે ટેમ્પરેચર, ટેમ્પરેચરની લાઈન પણ આપેલી છે, એટલે કે આ ઓપ્શનમાંથી આપણને જે ઓપ્શન નંબર બી આપેલો છે વેલોસિટી
एनी वेल्यू मोलियर डायग्राम माथी न मळी शके। त्यार पछी द फॉर्म्युला ऑफ स्पेसिफिक एंट्रोपी ऑफ सुपरहीटेड स्टीम, आगळ आपणे ભણ્યા એન્થાલ્પી એની ફોર્મ્યુલા, અને આ ક્વેશ્ચન ની અંદર આપેલું છે સ્પેસિફિક એન્ટ્રોપી ઓફ સુપરહીટેડ સ્ટીમ, તો એની પણ અલગ અલગ ફોર્મ્યુલા આપેલી છે બરાબર, તો એમાં પણ સેમ વસ્તુ આવશે બરાબર, એટલે કે એન્ટ્રોપી ને એસ દ્વારા ડિનોટ કરવામાં આવે, એટલે કે એન્ટ્રોપી ઓફ ફ્લુઇડ એટલે કે SF પ્લસ લેટન્ટ હીટ, એટલે જે એન્ટ્રોપી લેટન્ટ હીટ એન્ટ્રોપી ને આપણે ડિનોટ કરવામાં આવે SFG દ્વારા, એટલે કે એન્ટ્રોપી ઓફ ફ્લુઇડ એન્ડ ગેસ એટલે કે SF પ્લસ SFG પ્લસ સુપરહીટેડ માટે એન્ટ્રોપી ની અંદર આવે છે CPS ઇન્ટુ લોગ E ઇન્ટુ T સુબ ડિવાઇડ બાય T સેટ, એટલે આની અંદર કન્ફ્યુઝન માટે અલગ અલગ એક સરખા ઓપ્શન આપેલા છે, તેની અંદર સૌથી પહેલો ઓપ્શન આવશે S સુપ એટલે કે એન્ટ્રોપી ઓફ સુપરહીટેડ સ્ટીમ ઇક્વલ ટુ SF પ્લસ SFG પ્લસ CPS લોગ E ઇન્ટુ T સુબ ડિવાઇડ બાય T સેટ બરાબર, તો આ છે એન્થાલ્પી ઓફ સુપરહીટેડ સ્ટીમ માટે સાચો આન્સર છે। ત્યાર પછી યુનિટ ઓફ એન એન્ટ્રોપી ઓફ સ્ટીમ ઇઝ, જે સ્ટીમ ની એન્ટ્રોપી છે એનો યુનિટ શું છે, એનો એકમ શું છે, અને અલગ અલગ યુનિટ આપેલા છે કિલો જ્યુલ પર સેકન્ડ, ત્યાર પછી કિલો જ્યુલ પર કેજી કેલ્વિન, ત્યાર પછી કિલો જ્યુલ પર કેજી, અને છેલ્લું આપેલું છે કિલો જ્યુલ પર કેજી મીટર, તેની અંદર ઓપ્શન નંબર બી છે બરાબર, એન્ટ્રોપી નો સાચો યુનિટ છે એટલે કે કિલો જ્યુલ પર કેજી કેલ્વિન બરાબર। તો આ લેક્ચર ની અંદર આપણે આ વિડીયોમાં આપણે આટલા અત્યાર સુધી રાખી છીએ બરાબર, ડેઈલી છે આપણે અલગ અલગ સોલ્વ કરશું MCQ બરાબર, તો થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે।